गुड मॉर्निंग स्टूडेंट्स, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, આજનો લેક્ચર એટલો સરસ છે કે તમે જે ટ્યુશન ક્લાસ કે કોચિંગ ઉપર જાઓ છો બાઇક એક્ટિવા સ્કૂટી લઈ, એનો એક નાનકડો કોન્સેપ્ટ તમને આજે સમજાવવા જઈ રહ્યો છું. દોસ્તો, આપણે જે ઉષ્મા લઈએ છીએ, શું ઉષ્માનું શોષણ કરીએ છીએ, શું એનું કાર્યમાં રૂપાંતર કરી શકીએ? શું આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ બાઇક કે કિક મારીએ છીએ, તો જે એન્જિન છે એની શું પ્રોસેસ થતી હશે? આ બધા પ્રશ્નોનું સોલ્યુશન એટલે આજનો લેક્ચર, જેને કહેવાય દોસ્તો ઉષ્મા એન્જિન. ઉષ્મા એન્જિન નામ પ્રમાણે એ શેનું શેમાં રૂપાંતર કરશે? ઉષ્માનું કાર્યમાં. યાદ રાખજો દોસ્તો, ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરશે. દોસ્તો, એ કાર્યમાં રૂપાંતર તો કરશે, પણ એ પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે, એટલે એની અંદર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એક તબક્કાવાર પસાર થઈને ફરી પાછી એ જઈ જાય, જેથી આ પ્રક્રિયા ચાલતી રહે. તમે કદાચ બાયોલોજીમાં નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર આ બધા ભણી ગયા છો. બધી ચક્રીય પ્રક્રિયાઓ છે જે તબક્કાવાર એ પ્રારંભિક સ્થિતિમાં પાછી આવી જાય. હા, કેટલીક જગ્યાએ ઉષ્મા શોષે બી ખરી અને કેટલીક જગ્યાએ ઉષ્મા મેળવે પણ ખરી. તો આપણે જ્યારે ઉષ્મા એન્જિન બોલીએ છીએ તો આપણા મગજમાં બે શબ્દો પાક્કા થવા જોઈએ. પહેલો અગત્યનો શબ્દ, જેને કહેવાય શેનું શેમાં રૂપાંતર થાય, ફરી શેનું શેમાં રૂપાંતર થાય, અને બીજું બહુ સરસ શબ્દ કે ચક્રીય પ્રક્રિયા થાય. દોસ્તો, આ મોડલને સમજવા માટે એક નાનકડી રજૂઆત કરું કે મેં એક આ ડિઝાઇન બનાવી, હું નીચેથી એને ગરમી આપીશ. દોસ્તો, શબ્દને સમજજો કે આ જે નળાકાર છે એની જે આ ગ્રીન દિવાલ તમે જુઓ છો, એ ગ્રીન દિવાલ અવાહક દ્રવ્યની બનેલી છે. એની અંદર મેં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ગેસ કોઈ પણ બળતણ ભોંકી દીધું. આ બળતણ તમે ઓળખો છો, એ બળતણને હું કાર્યકારી પદાર્થ કહીશ. કયો પદાર્થ દોસ્તો? કાર્યકારી પદાર્થ. જેનું તો જેની પર કાર્ય થવાનું છે એટલે શબ્દ આવ્યો કાર્યકારી પદાર્થ. દોસ્તો, આને જ્યારે તમે ગરમી આપશો તો જે એનું તળિયું છે, આ તળિયું, એ તળિયું કેવું હોવું જોઈએ? તો તળિયું સુવાહક હોવું જોઈએ. આકૃતિ મગજમાં આવી ગઈ, રચના મગજમાં આવી ગઈ, હવે કામ ચાલુ કરો એટલે કહેવાય એની કાર્ય પદ્ધતિ. દોસ્તો, જેવું તમે બર્નરને ગરમ કરશો, આ તળિયું ગરમ થશે, અંદર રહેલા જે બળતણ છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે પછી કોઈ પણ ગેસ, એ ગરમ થશે. એ ગરમ થશે એટલે સીધી વાત છે કે આ દબાણ આપશે, ધક્કો મારશે. આ ધક્કો મારશે એટલે તમારી સામે આ ભાગ જે દેખાય છે પિસ્ટન, એ પિસ્ટન ક્યાં ગતિ કરશે? ઉપરની તરફ. ફરી આ જે વાયુ છે એને ઉષ્માનું શોષણ કર્યું, એ ગરમી મળી, એને ધક્કો માર્યો, કારણ કે તાપમાન વધે, કદ વધે, ધક્કો ઉપર મારશે. આ હલી શકે તેવું પિસ્ટન છે. આ પિસ્ટન કઈ દિશામાં ગયું? ઉપરની તરફ. એની સાથે સળિયો કનેક્ટ છે, એ પૈડા સાથે કનેક્ટ છે, એ પૈડાને ફેરવશે. તો ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થયું મારા વાલા, ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થયું. એટલે આને સમજવા જઈએ તો જે વરાળ યંત્ર બોલીએ છીએ એમાં કાર્યકારી પદાર્થ તરીકે શું હશે? કે જે ઉષ્મા શોષાશે એના બે ભાગ પડી ગયા, એક કાર્યમાં રૂપાંતર અને બીજું બહુ અગત્યનું, તમે જો અહીંયા મેં ગેપ રાખી છે, આ જેવું બળતણ ઉપર આવશે એટલે જે વાયુ ગરમ થયો હશે બધો બહાર નીકળી જશે, એને ઠારણ વ્યવસ્થા કહેવાય. તમારા બાઇક કે સ્કૂટી કે એક્ટિવાની પાછળ ખબર છે જે સિલિન્ડર હોય છે, એમાં ધુમાડો બહાર નીકળે છે. એ ધુમાડો બહાર નીકળવો જોઈએ. જો ધુમાડો બહાર નહીં નીકળે તો તમારું બાઇક એક્ટિવા કે સ્કૂટી તરત બંધ થઈ જશે. તમે ઘણા પિક્ચરોમાં કે કાર્ટૂનમાં જોયું છે કે ત્યાં સળિયો ભરાઈ દે એટલે ગાડી ચાલુ જ ના થાય, એનું રીઝન દોસ્તો આ વરાળ બહાર નીકળવી જોઈએ એટલે ઠારણ વ્યવસ્થાની. આગળ જઈએ છે એને સમજવા માટે ફરી બોલું છું કે કાર્યકારી પદાર્થ તરીકે જે કઈ બળતણ હતું એ ગરમ થાય, ગરમ થાય એટલે એને ઉષ્માનું શોષણ કર્યું. ઉષ્માનું શોષણ કર્યું એટલે પિસ્ટનને ધક્કો મારશે, પિસ્ટન ઉપર જાય. પિસ્ટન ઉપર જાય એની સાથે જોડાયેલો સળિયો એ પૈડાને ગોળ ગતિ કરાવશે એટલે પૈડું ગતિ કરશે. ફાઇનલી કાર્ય થયું કહેવાય. હવે સર, આ સાધનને આપણે મોડલ તરીકે રજૂ કરીએ તો શું મારી પાસે Q1 અને Q2 બે આવ્યા, એમાં જ્યાંથી ઉષ્મા મેળવે છે એટલે આપણું બર્નર,
એનું તાપમાન વધારે હોય એટલે એને ગરમ પરિસર કહેવાય, અને જે ઉષ્મા બહાર ફેંકશે એ ઠંડુ એટલે એને કોલ્ડ ઠંડુ પરિસર કહેવાય. એક મોડેલ તમે જોઈ લો, ગરમ પરિસરમાંથી ઉષ્મા કેટલી લીધી Q1, તાપમાન કેટલું હતું T1. કાર્યકારી પદાર્થ, વર્કિંગ સબસ્ટન્સ નું ગુજરાતી થાય કાર્યકારી પદાર્થ. કાર્યકારી પદાર્થનો ઉષ્મા મળશે એના બે ભાગ પડ્યા, એક W એટલે કાર્યમાં રૂપાંતર, અને બીજું જે વધારાની ઉષ્મા છે એ મુક્ત કરશે એટલે કે એને ઠંડુ પરિસર, એનું તાપમાન ટી. દોસ્તો આકૃતિ જોઈ તમારા મગજમાં એવું આવ્યું કે તમે આપી કેટલી ઉષ્મા Q1, આપી કેટલી ઉષ્મા Q1, એના કેટલા ભાગ પડી ગયા બે ભાગ W અને Q2. જો હું આના ઉપરથી W ને કરતા બનાવું તો આવું લખાય દોસ્તો Q1 માઇનસ Q2. દોસ્તો આને ચોખ્ખી ઉષ્મા પણ કહેવાય. દોસ્તો આને સમજો, કારણ કે અહીંથી જ એક સરસ મજાની વસ્તુ સમજીશું. આને એક ચક્ર દીઠ થયેલ કાર્ય એટલે કે W, અને આને એક ચક્ર દીઠ મળતી ચોખ્ખી ઉષ્મા Q1 અને Q2 ને શું કહેવાય મેં તમને લખેલું છે. તો આના ઉપરથી સૌથી અગત્યનો શબ્દ, તમારી બાઇક કેટલી એવરેજ આપે છે, તમારી એક્ટિવા કેટલી એવરેજ આપે છે, આવા શબ્દો આવે છે એને દોસ્તો કાર્યક્ષમતા કહેવાય. એને શું કહેવાશે દોસ્તો? કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા એટલે શું? તો સાદી ભાષામાં લખું છું, એક ચક્ર દીઠ, ફરીવાર એક ચક્ર દીઠ બે ભૌતિક રાશિનો ભાગાકાર કેટલું કાર્ય થયું, તો એક ચક્ર દીઠ થયેલ કાર્ય એટલે તમારી ભાષામાં W, અને એક ચક્ર દીઠ શોષેલી ઉષ્મા, શોષેલ ઉષ્મા. દોસ્તો જ્યારે સૂત્ર સાબિત કરવું હોય તો આને લખવા જઈએ તો W/Q1. કેટલાક MCQ ની અંદર આ સૂત્ર ડાયરેક્ટ યુઝ હશે, ધ્યાન રાખજો. દોસ્તો કોઈ કે ના મારે Q1 એઝ ઇટ ઇઝ છે, W ની જગ્યાએ શું લખાય? તો W ની જગ્યાએ તમે સૂત્ર લઈને આવ્યા છો તો Q1 માઇનસ Q2. હવે થોડું મેથ્સ વાપરો, ઉપરના પદને એઝ ઇટ ઇઝ રાખો, આ બંનેને સેપરેટ કર દો. Q1 ઉડી જશે તો η = 1 - Q2/Q1. દોસ્તો પ્લીઝ 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 આ સૂત્રને નોટ ડાઉન કરજો, જે બહુ જ અગત્યનું સૂત્ર. કે સર કોઈ પણ પદાર્થ હોય, વરાળ યંત્ર હોય, ઉષ્મા એન્જિન હોય, એની કાર્યક્ષમતાનું સૂત્ર તમે આ વાપરી શકો છો. તમને થાય સર વાત સાચી, પણ આની શક્યતા વિચારવા જાઓ તો જો હું એવું લખું Q1 = Q2 હોય તો તમે એક મસ્ત કન્ડિશન વિચારી, જો Q1 અને Q2 સરખા હોય તો η = 1 - Q2/Q1, આ બંને ઉડી જાય, 1 - 1 = 0, એ પદાર્થની કાર્યક્ષમતા કેવી થઈ ગઈ? શૂન્ય. કાર્યક્ષમતા શૂન્ય એટલે કાર્ય શૂન્ય થઈ ગયું. તમે કેવું બોગસ સાધન બનાવ્યું, જેટલું પેટ્રોલ નાખો એટલું બધું ધુમાડા નીકળી જાય, બાઇક ચાલતું નથી. તો તમે સમજો, જ્યારે શોષેલી ઉષ્મા અને ગુમાવેલી ઉષ્મા સરખી થઈ જાય તો કાર્ય ના થાય, પાર્ટી બગડી કે હવે આપણે જોરદાર કામ કરીએ. જોરદાર કામ એવું વિચાર્યું કે જો Q2 = 0 હોય, તમે જેટલી ઉષ્માનું શોષણ કરો એ બધું જ કાર્યમાં રૂપાંતર થઈ જાય, ધુમાડો બહાર જ ના નીકળે, તો જો એની મજા આવશે. η = 1 - Q1 = 0, 1 - 0 = 1. જોરદાર શોધ થઈ ગઈ તમારી કાર્યક્ષમતા, સાંભળજો, તમારી કાર્યક્ષમતા 100% થઈ ગઈ. એટલે તમે લીટર પેટ્રોલ પુરાવો અને 100 કિલોમીટર બાઇક ચાલે, ના ચાલે એવું શક્ય નથી. એટલે મતલબ કે આ જે કન્ડિશન તમે ધારી એ શક્ય નથી. કુદરતમાં હંમેશા કાર્યક્ષમતાનું મૂલ્ય 1 થી નાનું જ હોય. એવું કોઈ એન્જિન શક્ય નથી કે જે 100% કાર્યક્ષમતા આપે, 70, 80, 90% સુધી હોઈ શકે, પણ 100% કાર્યક્ષમતા આપે તો એ બહુ જ સરસ એન્જિન કહેવાય, આદર્શ પરિસ્થિતિ કહેવાય.
સર એન્જિન તો ખબર પડી હજી આના પ્રકાર હા દોસ્તો ઉષ્મા એન્જિનના પ્રકાર એના બળતણના દહનના આધારે પડે શું એ દહન અંદર થાય છે તમે નરી આંખે જોઈ શકતા નથી એવું અંદર થાય છે તો એને અંતઃ દહન કહેવાય અને જો એ દહન બહાર ખુલ્લામાં થાય તો એને બાહ્ય દહન એન્જિન કહેવાય જેમ કે સમુદ્રની અંદર મોટા મોટા સ્ટીમર જહાજોમાં જે થાય છે એને સ્ટીમ એન્જિન કહેવાય જેમાં બહારથી ઉષ્મા આપો અને બહાર દહન થાય તમારું બાઇક એક્ટિવા સ્કૂટી ટ્રેક્ટર આ બધાની અંદર અંદર દહન થાય છે એટલે એને અંતર દહન દોસ્તો આજનો લેક્ચર બહુ જ ઉપયોગી છે જે તમારા માટે ઉષ્મા એન્જિનની બહુ જ અગત્યની વાતો લઈને આવે છે ધ્યાનથી જુઓ બે વાર જોજો અને અગત્યના સૂત્રો હાઈલાઈટ કરજો કારણ કે આમાંથી અવારનવાર દાખલા આવે છે તો તમારે પાક્કું થઈ જાય અને તમારા રોકડા માર્ક્સ મળી જાય દોસ્તો